Assalamualaikum. Good morning વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિષય છે આપણો 4 પાઠ 4 સર્વોચ્ચ અદાલત એના વિશે અગાઉ એક વિડિયો મોકલી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પણ વિડિયોમાં જુઓ સમજો ત્યારે તમારા પાસે પાઠ્યપુસ્તક હોવું જરૂરી છે. પાઠ્યપુસ્તકમાંથી પણ આપણે જોઈને માહિતી મેળવી શકીએ છીએ. હું જે કંઈ પણ શીખું છું એ પાઠ્યપુસ્તકના આધારે શીખું છું અને સ્વાધ્યાય પોથીમાં પણ એના સવાલના જવાબો હું તમને વિડિયોમાં મોકલા દઈશ. વિદ્યાર્થી મિત્રો અગાઉના ક્લાસમાં આપણે સર્વોચ્ચ અદાલત આપણા દેશની કઈ કઈ અદાલતો છે, આપણે અદાલતોમાં શા માટે જવું જોઈએ, અદાલતો કયા કયા વિવાદોનો ઉકેલ લાવે છે, કેવા પ્રકારની અદાલતો છે, આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ છે એના વિશેની માહિતી આજે આપણે મેળવવાના છે. અગાઉ આપણે માહિતી મેળવી ગયા હતા કે ભાઈ આપણા દેશમાં સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી વગેરે બાબતો. હવે આજે આપણે જોવાના છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ. ન્યાયતંત્ર સ્વતંત્ર એના પર કોઈ દાબ દબાણ નહીં હોવું જોઈએ, તો એના વિશે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ. તમારા પાઠ્યપુસ્તકનો પાનો નંબર 27 અહીંયા આપેલું છે કે ધારો કે એક તાકાતવાર વ્યક્તિ એ તમારા પરિવારની જમીન પચાવી પાડે અને કબજો કરી લીધો. તમે એક એવી વ્યવસ્થામાં રહો છો કે જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાયાધીશને તેના પદ પરથી હટાવી શકે છે અથવા તેને બદલી કરાવી શકે છે. જ્યારે તમે આ મામલાને અદાલતમાં લઈ જાઓ ત્યારે ન્યાયાધીશ પણ તેની હિમાયત કરતા જોવા મળે છે. કઈ કે ભાઈ આપણો વ્યવસ્થા એવી છે કે પૈસા આપીને આપણે અદાલતમાં છૂટી જઈશું. હવે એવું થતું નથી. આપણા ભારત દેશની અંદર ન્યાય વ્યવસ્થા એવી છે કે ભલે ગમે એટલો સમય થાય પણ યોગ્ય વ્યક્તિને યોગ્ય ન્યાય મળવો જોઈએ. આપણા બંધારણમાં એની સગવડ કરવામાં આવેલી છે, વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો કે તાકાતવાર વ્યક્તિ ન્યાયાધીશને પૈસા આપીને બદલી કરાવી શકે, ન્યાયાધીશને પૈસા આપીને પોતાની તરફેણમાં ચુકાદો લાવી શકે એવું થતું નથી. એવું જો થતું હોય તો પછી ન્યાયાધીશ સ્વતંત્ર રીતે પોતાનો નિર્ણય જાહેર કરી શકે નહીં. હા, ન્યાયાધીશને મજબૂર કરી શકે નહીં તાકાતવાર વ્યક્તિ, તેની તરફેણમાં ફેંસલો આપવો પડે એવું પણ થઈ શકે નહીં. બંધારણ આ પ્રકારની દખલગીરીને પસંદ કરતું નથી. આપણા બંધારણમાં ન્યાયતંત્રને કારોબારી અને ધારાસભા સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. આપણા બંધારણમાં ન્યાયતંત્ર અને સરકારના બીજા બે અંગો, સરકારના બે ત્રણ અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર જે છે એને બીજા બે જે અંગો છે, કારોબારી અને ધારાસભા. ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે, કાયદાનો અમલ કરવાનું કામ કારોબારી કરે છે. એ બે અંગોથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. રાજ્યોની વડી અદાલતો અને દેશની સર્વોચ્ચ અદાલત નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. રાજ્યની વડી અદાલત, દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે, આપણે અગાઉ જોઈ ગયા છે. દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે. આપણે ગુજરાત રાજ્યમાં ઓસડ કરીએ છીએ, આપણા ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. તો દેશની સર્વોચ્ચ અદાલત નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. કોઈ વાર એવા ચુકાદા આવવાના આવે કે વિભિન્ન સ્તરની અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે બધી અદાલતો, અને આપણા અગાઉના કાસમાં અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે એક અદાલતના ચુકાદાથી આપણને સંતોષ ન મળે તો આપણે બીજી અદાલતનું શરણું લઈ શકીએ છીએ. અહીંયા આગળ આપણને એક ખૂબ સરસ મજાની સમજ પડે હોય દાખલો પણ આપવામાં આવ્યો છે. શું છે એ દાખલો ભાઈ? આપણે જોઈએ કે ભાઈ એક સ્થળ છે કે જ્યાં આગળ મ્યુનિસિપાલિટીએ બનાવેલા નવા રોડની બાજુમાંથી એક મકાનો આવેલા છે અને મકાનોના પાછળ કોલેજની હદ સાથે મ્યુનિસિપાલિટીનો જૂનો રોડ અને સરકારી રોડને જોડતા એક ગંદા પાણીનું નાળું આવેલું છે. ગંદા પાણીનું નાળું ગટર લાઈન ખુલ્લું છે, જ્યાં આગળ અસંખ્ય લોકો ગંદકી કરે છે, પેશાબ કરે છે, ઝાંઝરું કરે છે આજુબાજુના લોકો, તો તેનાથી ત્યાં આગળ રોગચાળો મચ્છર ફેલાય છે. તો એને ઘસાડવા માટે અદાલતમાં ત્યાંના સ્થાનિક લોકોએ અરજી કરી છે અને ત્યાંના રહીશોની તાલુકાની અદાલતોએ શું ચુકાદો આપ્યો છે. પહેલાં તો ત્યાંના લોકોએ તાલુકા અદાલતમાં ચુકાદો અરજી કરી, તો મ્યુનિસિપાલિટી અને ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ એ બંને ઉપદ્રવ રોકવા માટે નિષ્ફળ ગયા છે. 15 દિવસની અંદરમાં પાકી ગટર લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવી જોઈએ.
તાલુકા દ્વારા ચૂકાદો 15 દિવસમાંથી આગળ જે ખુલ્લી ગટર છે કાચી છે તેને બદલે પાકી ગટર લાઈન ભૂંગળા પાઇપ નાખીને બંધ કરવો જોઈએ એટલે મ્યુનિસિપાલિટી આ કેસને રતલામ જિલ્લાની અદાલતમાં લઈ ગઈ મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટીનું કામ હતું મ્યુનિસિપાલિટીને ચોંપો માર્યો મ્યુનિસિપાલિટીએ ચૂકાદાની વિરુદ્ધમાં અદાલત બદલી ગઈ એટલે કે જિલ્લા અદાલત તો કે જિલ્લા અદાલતે શું કર્યું કે તાલુકાની અદાલતના ચૂકાદાને ગેરવાજબી ઠેરવવામાં આવે છે સ્થાનિક રહીશો આ કેસ વડી અદાલતમાં લઈ ગયા જો સાંભળ્યું પલ્લા તાલુકા અદાલત મ્યુનિસિપાલિટીને સૂચના આપવામાં આવી કે પાકી ગટર લાઈન છે એટલે મ્યુનિસિપાલિટી વાળા જિલ્લા અદાલતમાં લઈ ગયા જિલ્લા અદાલતે શું ચૂકાદો આપ્યો કે ભાઈ મ્યુનિસિપાલિટી બરાબર છે મ્યુનિસિપાલિટીએ એની ગટર લાઈન કામ ન કર્યું છે ગંદકી તો ત્યાં આજુબાજુના લોકો કરે છે એટલે ત્યાંના સ્થાનિક લોકોને જેને તકલીફ પડી હતી એ લોકો એ અદાલતને આ ચૂકાદાથી સંતુષ્ટ ન થયા એટલે એને વડી અદાલતમાં લઈ ગયા વડી અદાલતે શું ચૂકાદો આપ્યો કે બાકી ગટર લાઈન 15 દિવસમાં એટલે 7 દિવસમાં પૂર્ણ કરવાની નગરપાલિકા મ્યુનિસિપાલિટીને ચૂકાદો આપ્યો અને ખાડાઓ પાણીથી પૂરી દેવાના અને જ્યાં પાણી ભરાઈ જાય છે તેમાં મચ્છર ન થાય એ માટે તેને 2 વર્ષથી તેમાં ખાડા પૂરા કરીને પાકો રસ્તો બનાવી દીધો રતલામ મ્યુનિસિપાલિટીનો આ કેસ ચાલે છે વડી અદાલતના ચૂકાદાથી રતલામ મ્યુનિસિપાલિટી વાળા સંતુષ્ટ થયા છે એ લોકો સર્વોચ્ચ અદાલતમાં પાછો કેસ લઈ ગયા સર્વોચ્ચ અદાલતે ચૂકાદા પ્રકાર મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંને સામૂહિક રીતે આ પ્રદૂષણ કરતા નગ રસાયણના પ્લાન્ટને બંધ કરવો જોઈએ કે ભાઈ ત્યાં જે ગંદુ પાણી આવે છે તે ઉદ્યોગો તરફથી આવી રહ્યું છે તો ઉદ્યોગો દ્વારા એ ગંદુ પાણી ખુલ્લી ગટરમાં છોડવામાં છે તો પહેલા તો ઉદ્યોગોને નોટિસ આપો અને મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંને આ રોગચાળો ન ફેલાય ગંદકી ન ફેલાય તે માટે ચૂકાદો એટલે કે કાર્ય કરવું જોઈએ બંને સાથે ભેગા મળીને આ કામ કરવું જોઈએ કહેવાનો મતલબ કે એક અદાલતના ચૂકાદાથી આપણને સંતોષ ન મળે આપણે બીજી અદાલતમાં જઈ શકીએ છીએ પણ આજે આપણા સમાજની અંદરમાં કેટલાક એવા લોકો છે કે જે ખૂબ જ ગરીબ છે રોજ કામ કરે છે મહેનત મજૂરી કરે છે અને રોટલો ખાય છે તો એવા લોકો તો અદાલતમાં જઈ ન શકે અદાલતમાં જવું એટલે ખર્ચા આવે છે વકીલને રોકવાનો વકીલની ફીસ બીજા બધા કાગળ આ તે ખૂબ ખર્ચો થાય તો ગરીબોના માટે સરકારે શું કર્યું છે ગરીબોના માટે તો કે ગરીબો ન્યાય મેળવી શકે એ માટે સર્વોચ્ચ અદાલત જાહેર હિતની અરજી એવું એક લાગ્યું છે જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે જાહેર હિતની કે જે લોકોને ગરીબો અદાલતમાં જઈ ન શકે તેઓ જાહેર હિતની અરજી દ્વારા ન્યાય મેળવી શકે જાહેર હિતની અરજીના માધ્યમથી ન્યાય આપવામાં આવ્યો એવા બે દ્રષ્ટાંતો અહીંયા આપણને બતાવ્યા છે બે દ્રષ્ટાંતો એટલે કે ઉદાહરણ એ તો કે મજૂરોને અમાનવીય શ્રમમાંથી મુક્તિ અપાવે છે અમાનવીય શ્રમ શ્રમ એટલે કે મહેનત મજૂરોને સવારે 8 વાગે બોલાવવાના આપણે ખૂબ મહેનત કરાવવાની આખો દિવસ કામ કરાવવાનું હવે મજૂરો માટે કાયદો બનાવ્યો સરકારે કે ભાઈ 8 કલાક કામ કરો વચ્ચે 1 કલાકની વિશેષ આપો આટલે એટલે આપવાનો એનો રોજ તો રોજ જે મળે છે કામ કરે અને મજૂરી તેના માટેનો દર પણ નક્કી કરે છે અને લોકોને શ્રમમાંથી મુક્તિ અપાવી છે બીજો એક ચૂકાદો કર્યો છે કે બિહાર જેલમાં સજા ભોગવ્યા બાદ પણ છોડવામાં નહીં આવેલા કેદીઓને જેલમાંથી છોડાવ્યું કેટલાક કેદીઓ હતા જે બિહાર જેલની અંદરમાં મૂકેલા હતા એમણે કંઈ ગુનો કર્યો હશે એમને 5 વર્ષથી 7 વર્ષની સજા થયેલી હતી એ 5 વર્ષ 7 વર્ષ પૂર્ણ થઈ ગયા તો છતાં પણ જેલમાંથી તેમને મુક્ત કરવામાં ન આવેલા તો તેમના માટે તેમના સગાવાળા કે તેમના ઘરવાળાઓ સંસ્થાઓ ગમે તેમણે અદાલતની અંદરમાં એટલે કે જાહેર રીતે એક અરજી દાખલ કરી કે ભાઈ આ લોકોની સજા પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ એમને મુક્ત કરવામાં આવ્યા નથી તો સર્વોચ્ચ અદાલતે તપાસ કરાવી જાહેર રીતે અરજીઓને ધ્યાનમાં રાખીને તેમના જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા પણ ધ્યાન રાખજો બીજી એક ખાસ વાત કે જાહેર રીતની અરજી અયોગ્ય હોય તો વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત વડી અદાલત કે સર્વોચ્ચ અયોગ્ય હોય ધારો કે 5 વર્ષની સજા છે 5 વર્ષ પૂર્ણ નથી થતી પહેલા તમે કહી દો કે આને જેલમાંથી છોડી દેવો તો એ સહી થઈ શકે નહીં કે 2 વર્ષ કે 3 વર્ષ જો તમે ખોટી અરજી દાખલ કરો તો અરજી કરનાર વ્યક્તિ કે વ્યક્તિઓ એક વ્યક્તિ હોય કે એકથી ઘણી બધી વ્યક્તિ હોય અથવા તો કોઈ સંસ્થા હોય તો તેને દંડ કરવાનું કાર્ય પણ સર્વોચ્ચ અદાલત વડી અદાલત કરી શકે છે તો આપણે કોઈ પણ અરજી કરતા પહેલા 10 વખત વિચાર કરો કે ખરેખર આ યોગ્ય છે કે કેમ જો યોગ્ય હોય તો જ આપણે જાહેર રીતની અરજી કરી શકીએ વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અદાલતોનું શરણું લઈ શકીએ છીએ આના લીધે આપણી સરકારે ઘણા બધા જાગૃત નાગરિકોને ફાયદો થાય એવું કાર્ય કર્યું છે આજે અદાલતમાં જવું એટલે ખૂબ જ મુશ્કેલ કામ છે છતાં પણ સારા એવા ચૂકાદાઓ મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે અદાલત વિશેની માહિતી પૂર્ણ કરી હવે પછી તમારે આ પાઠના સવાલના જવાબો જે છે અત્યારના છે ચોપડીની પાછળ તે તમારે થોડા લખવાના છે સ્વજ્ય પૂછેલા સવાલ જવાબ પણ હું મોકલાવીશ
તમે ધ્યાનથી જુઓ અને બળપણનું લખાણ તમારે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.